नवसारी डीडी हाई स्कूल खाते नवसारी रेड क्रॉस ना सहयोग थी विश्व रक्तदाता दिवसे रक्तदान शिविर योजाई थी। जून 14, 1868 में जन्मला डॉक्टर कर्ल लैंडसरे सौप्रथम बी ए बी अने ओ ग्रुप नु लोहीनु वर्गीकरण कर्यु, जेनी याद में 14 जूने विश्व रक्तदाता दिवस तरीके उजवणी करवामां आवे छे। त्यारे नवसारी केरवणी मंडळ संचालित डीडी गर्ल्स हाईस्कूल खाते नवसारी रेडक्रॉस ना सहयोग थी रक्तदान शिबिर योजा हतो। આ રક્તદાન શિબિરમાં શહેરીજનો સાથે શાળાના શિક્ષકોએ ઉત્સાહ દાખવી સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું, તેમજ નવસારી લુસી કોઈ વિસ્તારમાં આવેલ શિવ પાર્વતી સોસાયટીમાં પણ રક્તદાન શિબિરમાં યુવાનો અને યુવતીએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું। નવસારી સોશિયલ અવેરનેસ અને વન બ્લડ અનાવિલ દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે મેડિકલ ક્ષેત્રમાં વિવિધ વસ્તુઓની સાથે બ્લડ બેંકમાં લોહીનું ઉણપ ના સર્જાય એવા ઉમદા હેતુથી આ રક્તદાતાઓને રસીકરણ પૂર્વે રક્તદાન કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આમ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માનવ સેવાની સર્વાણી હદાઓમાં ક્યારેય પાની કરેલ નથી કહેવતને નવસારી સંસ્કારી નગરીએ સાર્થક કરી છે। આ વર્ષે કોરોનાની મહામારીમાં જે વેક્સિનેશન લીધા બાદ રક્તદાનની અછત ઊભી થાય છે એ સંદર્ભમાં વન બ્લડ અનાવિલ દ્વારા પણ એક નાની અમથી પહેલ ચાલુ કરવામાં આવેલી હતી કે વેક્સિનેશન લીધા પહેલાં લીધા બાદ તમે રક્તદાન કરો અને રક્તની અછતને પરિપૂર્ણ કરો, અને આ કાર્યમાં હજુ અત્યાર સુધીમાં અમે જે નાના કેમ્પો કર્યા તેમાં 750 જેટલી બોટલ એકત્ર કરીને રક્તદાન આપેલું છે। અને આજે પણ હું યુવા વર્ગને એવી અપીલ કરવા માગું છું કે વેક્સિન લેતા પહેલાં રક્તદાન કરો, એક વ્યક્તિનું રક્તદાન એક વ્યક્તિનું જીવનદાન। વીરેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટી નવસારી કેળવણી મંડળ। આજરોજ નવસારી કેળવણી મંડળ સંચાલિત દીનભાઈ દાબુ કન્યા વિદ્યાલયમાં રેડક્રોસ નિમિત્તે આજે ડૉક્ટર કાર્લ સ્ટેઇનર જે વિશ્વ નોબેલ પુરસ્કર્તા છે એની યાદમાં નવસારી રેડક્રોસ નવસારી કેળવણી મંડળ સંચાલિત દીનભાઈ દાબુ કન્યા વિદ્યાલય મારફતે એમના સ્ટાફ અને જે વાલીઓ વિદ્યાર્થીઓના એમનો એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એનું સફળતાપૂર્વક સંચાલન દીનભાઈ દાબુ કન્યા વિદ્યાલયના આચાર્ય અનિતાબેન વસી અને એમની ટીમે કરેલું છે એ બદલ એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને રેડક્રોસને પણ અભિનંદન આપીએ અને નવસારી કેળવણી મંડળના જે હોદ્દેદારો છે તે ટ્રસ્ટીઓ એ બધાને પણ આ રક્તદાન કરવાને માટે પ્રેરણા આપી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આભાર।